श्रम रोजगार अने कौशल्य विभाग द्वारा एप्रेंटिस योजनानी माहिती अर्थे वर्कशॉप योजायो। श्रम रोजगार अने कौशल्य विभाग द्वारा आईटीआई भावनगरना सौजन्यथी एप्रेंटिस एक्ट हेठळ नोंधायेला एकमो अने इंडस्ट्रीजने एप्रेंटिस एकमोमां ताजेतरमां थयेला सुधारा, एप्रेंटिस क्लेम रिफंड सहितनी बाबतोथी अवगत करावा माटे अवेरनेस माटे तालीम वर्कशॉपनुं आयोजन करवामां आव्युं हतुं। आ वर्कशॉपमां तज्ञों द्वारा उपस्थित एकमो अने इंडस्ट्रीजना सभ्यों ने एप्रेंटिस एक्टना सुधारा अंगेनी माहितीओ आपवामां आवी हती। હું તમને સર્ક્યુલેટ કરી દઈશ। બીજી અગત્યની બાબત છે એસટી પાસની, ખાસ કરીને અત્યારે ગુજરાત સરકારે તાલીમાર્થીઓને ડિસ્ટન્સ વાઇઝ પ્રોબ્લેમ થતો હતો કે ભાઈ તો એ તમારા દરેક જણાને ખ્યાલ રાખવાનો, પણ મારા ખ્યાલે એસટી બસ પાસનો લગભગ ઇસ્યુ ઓછો આવશે, પણ મહિલા કે જો કોઈ કેન્ડિડેટ્સ હોય તો તમારે આ બાબતે તકેદારી રાખી જે કઈ મેઇન બાબત છે અત્યારે આ છે એ આપણા માટે પહેલા એનએપીએસ અગત્યનું હતું અને જે કઈ ગાઈડલાઇન્સ માટેનું અગત્યનું હતું, તો એ વસ્તુ આપણે પ્રાઇમરી બેઝિસ એટલું જ કહેવાનું છે કે ભાઈ બધી જ કેટેગરીઝ આની અંદર એલિજિબલ છે, ટેકનિકલ, નોન ટેકનિકલ, વોકેશનલ ટ્રેનિંગ, કોઈ પણ છોકરાઓને એમના આર્થિક બોજ ન પડે એના માટે પણ ખાસ તકેદારી રાખી છે। તો એની અંદર મહત્વની બે બાબત છે, એવું તો મને હમણાં બપોર પછી કોલ કરજો તો નહીં સોલ્યુશન આવે તો જેટલા એવા બે ત્રણ કેસ હોય સ્કીપ કરીને જવા દેજો, કારણ કે નહીં તો તારીખ। હું તપનકુમાર વ્યાસ, પ્રિન્સિપાલ ક્લાસ 1 આઈટીઆઈ ભાવનગર। આજરોજ પીજીબીસીએલ ભાવનગર ખાતે જીઈકેસી હોલમાં નેશનલ એપ્રેન્ટિસશીપ ટ્રેનિંગ સ્કીમ અંતર્ગત નેશનલ એપ્રેન્ટિસશીપ અવેરનેસ પ્રોગ્રામ એના વર્કશોપનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં એપ્રેન્ટિસ એક્ટ હેઠળ આવરી લેવાયેલા એકમો ખાતે ક્લેમ રિએમ્બર્સમેન્ટની થતી કામગીરી તથા અન્ય એમેન્ડમેન્ટ્સ અને નવી બાબત યોજનાઓ એનો સમાવેશ કરવામાં આવેલો છે। પ્રેઝન્ટેશનના માધ્યમથી એકમના પ્રતિનિધિઓને સુમાહિતગાર કર્યા, જેમાં હાલની લેટેસ્ટ બદલાયેલી વિગતોમાં ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે તાલીમાર્થીના બેંક એકાઉન્ટમાં રાજ્ય સરકાર શ્રી દ્વારા અપાતી એમએટીએસની અને વિવિધ યોજનાઓ અંતર્ગતની ના લાભો જે છે તે તેમને ડાયરેક્ટ એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે। અને હમણાં જ તાજેતરમાં જ રોજગાર અને તાલીમ નિયામકશ્રીની કચેરી દ્વારા 11 ઓગસ્ટ 2023ના રોજ જાહેર કરવામાં આવેલ પરિપત્ર અનુસાર મહિલા તાલીમાર્થીઓને 1000 રૂપિયાનું સ્ટાઇપેન્ડ વધારાનું ચૂકવવામાં આવશે, જે એક મહિલા તાલીમાર્થીઓ માટે ખૂબ જ આકર્ષક બાબત છે અને તેઓને લાભપાત્ર થશે।